कई लेख ब्रह्मा लखे पूछ पूछी जन जन हुक्म आए पाप सीवा युवाता हम वेग जड़ वरसता देन यागनाथ की अन नव ग्रह ने नीत थाता अन त्यादि पाणनी कालम करी साई सोनित तनी अन पात्र रण भौम नो घोर की धो अवधित नाद शीस ना शीस नो राघवे ए पस फैसलो जगत सन्मुख दीधो अवधित नाद शीस ना शीस नो राघवे लेख ब्रह्मा लखे पूछी पूछी ब्रह्मा ने लेख लखवा होय हाजे रावण ने पूछवा जावू पड़े के एटला नहवारे लखवा मां केटला बाडा करू बबडा करू लूला करू लंगड़ा करू आंध्रा करू राजा करू राख करू गरीब करू तवंगर करू अने रावण लिस्ट करी दिए पछी ब्रह्मा थी लेख लखवा हालतू थवाय लेख ब्रह्मा लखे पूछी पूछी जेने हुकम आप्या पछी वायु वाता हांद पड़े एटले 59 प्रकारना वायु छे एनी कचेरीमां हाजरी पुरावा जाय के कई देशना वाई क्या विटोरिया करी क्या मंद वाई क्या शीतळ वाई क्या सुगंधी वाई મેઘ જળ વરહતા તેની આજ્ઞા થકી ટાણું આવે એટલે બારે બાર મેઘ હાજરી પુરાવા જાય કે ક્યાં કોરો નાખીએ કે અતિવૃષ્ટિ કરીએ કે અનાવૃષ્ટિ કરીએ રાવણ સ્થળ લખી દે એનાથી વરહવા નીકળતું અને નવગ્રહ ઊંચને નાચ થતા નવે નવગ્રહને જેને ઢોલીએ બાંધાતા હે પવન પાણીલા ભરે વા વાહિંદા કરે શું તાકાત રેવા નથી દીધું બાણની કાલમ કરી સાઈ સોણિત તણી અને પત્ર રણ ભોમ નો ઘોર કીધો અવદૈત નાદ શીસ ના શીસ નો રાઘવે એ પસ ફેંસલો જગત સન્મુખ દીધો તલેખ કાગળ લિખા દાત પ્રહલાદ નયન કાળ ને જીતવા કલમ ટાકી વર્ષ ના વર્ષ વિચાર કરીને લખું પછી માગતા ન રહ્યું કાંઈ બાકી હજારો વર્ષ સુધી તપસ્યા કરી પ્રહલાદના બાપે હું તો ઘણી વખત લલિતભાઈ બોલ્યો છું જાહેરમાં મારી કથાઓમાં બોલ્યો છું કે વધારેમાં વધારે ભક્તિ કરવાની જો કોઈ નામ તાકાત હોય ને તો દૈત્યોમાં દાનવોમાં રાક્ષસોમાં બ્રહ્મા નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી એની સાતીમાં ખેંચી આવે શંકર નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવાય જ નહીં આ આ ઉથલ પાથલ કરી નાખે અને છતાં શંકરની છાતીમાંથી વરદાન ખેંચી આવે કેવું તપશે નક્કી કરીને બેહી ગયા બ્રહ્મા કે આને વરદાન દેવાયું જ નહીં અને એક અંગૂઠા માથે ઉભો રહ્યો માથે રાફડો થઈ ગયો અને પછી બ્રહ્માને પ્રસન્ન થયા માય કે મોઢે નહીં કે કેમ કે સરસ્વતીજી તમારે આધીન છે અમે ઇન્દ્રાસન માગવા જઈએ તમે ઇન્દ્રાસન મગાવી દો હું વિચારીને કાગળમાં લખો ને એમ સહી કરો લેખું વચાય હે કે લેખું વચાય કે લેખ એ વિચારી વિચારીને કાગળમાં લખ્યું લોઢે નંબરું લાકડે નંબરું દિયે નંબરું રાતે નંબરું ઘરમાં નંબરું બાર નંબરું માણાથી નંબરું પશુથી નંબરું જમીન ઉપર નંબરું નભમાં નંબરું લીલે નંબરું હું કે નંબરું બ્રહ્માને કે કરો સહી અને બ્રહ્માએ સહી કરી અને પછી જગતમાંથી આણી ફેરાવી મારા સિવાય કોઈ ઈશ્વર છે નહીં રાજા સિવાય બીજો કોઈ ઈશ્વર નહીં રાજા તમને નભાડે રાજા તમને ખવડાવે રાજા તમને પીવડાવે બધું રાજા જ કરે રાજા સિવાય કોઈ છે નહીં અને સાહેબ નિશાળોમાં પાઠ ફેરવી નહીં ખાતા એટલે એક દી પ્રહલાદ એના ગુરુજીને કીધું કે હે ગુરુજી બધું રાજા જ કરે આ બધું રાજા કરે રાજા પ્રજાને નભાવે રાજા પ્રજાને ખવડાવે કે સૂરજ ઉગાડે રાજા ઉગાડે આ પવનભાઈ રાજા વહડાવે આ વરસાદ વરસાય રાજા વહડાવે તેને ગુરુજી કે એ તારા બાપને ખબર એ કી એમ ભણાવીએ તે આખું ટ્રસ્ટી મંડળ ગયું હરિના કરશી પપ્પા કે એકે છોકરો પ્રશ્ન ન કરો તારા દીકરે ઉપાડો લીધો અને એક દી થાંભલો દખાવીને કીધું કે આમાં છે ઈશ્વર કે હા કે ભાઈ બથ અને રામ 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 રટીને બથ ભરવા ગયો પણ છે જ ચકલાણો લાલ ચણોઠ જેવો થાંભલો અને બથ કેમ ભરવી બાળક છે છે જ પાછો હટ્યો નખીડ ઉમાણના માલિકે વિચાર કર્યો કે હવે જો પ્રહલાદ હટી જાહે ને તો મારું કામ બગડી જાહે અને કડા કરી કે ધગેલા થંભમાં એ દ્રોડતી દેખી જણે હજારો કીડીઓની હારો જગતમાં રામ જેનો રખવાળો એક પછી એક પછી એક પછી એક પછી અને પ્રહલાદે બધ ભરી
બધભરતા તો ગઢત ગઢ ગઢડ ગઢ હળક પર સમથરાડ થડાડ 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 નરસંગ થયો અને માલિક પછી ખાઉં 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 કરતો કે 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 કરતો નીકળ્યો પકડીને ખોળામાં ઉડાવી અને પછી જીભાની ની શરૂઆત કરી કે આકાશમાં નજર નાખતો દિવસ છે કે રાત કે સંધ્યા ખીલી છે દિયે નથી રાતે નથી કે મારા સામે નજર નાખ માણસો પશુ કે માણસ નથી પશુ નથી કે ઉમરા વતારે હું રહ્યો ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી ને બારે નથી કે ખોળામાં હું ઉડાવ્યો જમીન ઉપર શોક નભમાં કે જમીનમાંથી નથી નભમાં નથી પાવડા પાવડા જેવડા નખ દેખાડ્યા લોઢું છે કે લાકડું નથી લાકડું નથી લીલું છે હુકું કે લીલું નથી હુકું નથી બોલ છે કાંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો હું હોય કહેવાનું રાહડો પૂરો થયો હે નથી અહીં રહેવાનું તો હું હોય કહેવાનું કે ફરીવાર ગણી લે સંધ્યા દિન રાતના પુરુષ પશુ જાતના નખશસ્ત્ર ઘાતના ન ગોદવ્યમ થલ હે ઉંબર બહાર નાહી ભીતર અગાર નાહી દેખ નરસંગ દાખે સુકે યાના ગિલ હે હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી નાખે એ માતરીડા ડોકની માલિકો લઈ લીધા આ તાકાત એટલે મારા કવિ કાગે કીધું છે લાખો ફુલાણી બેઠો તો સિંહાસન ઉપર જૂના રાણી બેઠા હતા બાજુમાં નવા રાણી બેઠા હતા આ બાજુના સિંહાસન ઉપર બેન રાજકુંવરબા બેઠા હતા પાણી પીવા માટે થઈને મગાવ્યું પાણીનો લોટો આવ્યો એટલે લોટામાંથી છાપકું ભરી અને નવા રાણી કોઈ આમ પાણીના ચાર છાંટા ઉડાડ્યા એટલે નવા રાણી એટલે કીધું લાખા ઉતારણીના પડવાની હજી 8 દિવસની વાર છે અને તું ઓટાણથી આ રંગના છાંટા ને જેમ પાણીના છાંટા ઉડાડ તો 8 દિવસ તો મંથર રાખ સાંભળી જો 8 દિવસ મંથર રાખ એટલે લાખાએ કીધું કે લાખો કીએ ન મણિયા સતેન હોતે જે શેણ તો દીહડા 8-10 મે તો કો જાણે કે કેણ પરિવાર ભેરો થયો હોય અને 8-10 દીની વાટ જોવે તો માણસ આનંદ ન કરી લે પરિવારની સાથે અને દિવસની વાટ જોવે તો કોને ખબર છે 8 દીમાં શું થઈ જાય એટલે પડખે રાણી બેઠા હતા મીંડા મરક 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 દાંત કાઢવા એટલે લાખાએ કીધું કેમ દાંત કાઢો છો કે દીહડા 8-10 મે તો ફૂલાણી બહુ ફેર લાખા 8 દીનો ગાળો તો બહુ લાંબો કહેવાય હે બહુ લાંબો ગણાય કે તો કે ઉગતા જીણ નિરખી હોય આથમ ત્યાં તે કે ઉગતો જેણે જોયો છે આથમ તો જોહે કે નહીં જોવે એટલી ખબર પડતી નથી લાખાના બેન રાજકોરમાં બેઠા હતા એને કીધું કે લાખો ભૂલો લખપતિ તું ઉમાન ભૂલી વેણ હે મારો ભાઈ લાખો કસનો ધણી કેરાકોટનો ધણી બોલતા ભૂલો હે ઉમાદેવી ભાભી નામ ઉમાદેવી હતું હે ઉમાદેવી તમે કેતા ભૂલ્યા કે કેમ કે મારા ભાઈ 8 દિવસનો ગાળો કીધો તમે દી ઉગે દી હાથમે તાહુંદીની વાત કરી કે તો કે લાખો ભૂલો લખપતિ અને તું ઉમાન ભૂલી વેણ પણ આ ઉપાસે વાટા ઉડો પછી કો જાણે કે કેણ શ્વાસ લીધો એ પાછો મુકાય કે નહીં મુકાય એટલી ખબર રહેતી નથી અંતે ખાર 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 ખડ દાંત કાઢ્યા ડાઈ ડમરીએ દાસી હતી સાહેબ આ જગતના પટમાંથી ત્રણ દાસીઓ એ રાણીઓ ઘણી ઉંમર થઈ ગઈ છે રાજાઓ ઘણા અમર થયા છે પણ ત્રણ દાસી જગતના ઇતિહાસની માલિક અમર થઈ છે લલિતભાઈ રાણીઓ અમર થાય રાજાઓ અમર થાય ત્રણ દાસીઓ થઈ એક મહારાણા પ્રતાપના બાપ ને બચાવવા માટે થઈ અને લીલી નામની દાસીએ પોતાના દીકરાને પલંગ માટે હુરાવી દીધો હતો અને રાણાને લઈને નીકળી ગઈ હતી
બીજો નવઘણ ને લઈને દેવાય બુદ્ધના ઘર સુધી ગઈ હતી વાલભાઈ વડારણી, અને ત્રીજી લાખા ફુલાણીની દાસી ડાય ડમરી. વચ્ચે એક વાત કરી દઉં, લાખાની માથે જેથી આડ આવ્યું એ તો રાણીઓના કલર હતા, હું લાવવા લંબાવતો નથી, મેં એ ટીવી ઉપર કરી હતી જેને યાદ આવ્યું. મારા કલર ટીવીમાં ત્યારે એ પેશન શરૂ થયા છે.